गीर सोमनाथ जिला में हर्ष ने उल्लास भेर होली की उजवणी करवामां आवी, जेमां गीर सोमनाथ ना गामों में होली बाद अंगारा पर चालवानी परंपरा होय छे। त्यारे गीर सोमनाथ ना कुडिनार ना देदानी देवड़ी गामे होलिका दहन बाद अंगारा में चालवानी परंपरा यथावत जोवा मळी हती। 10,000 ની વસ્તી ધરાવતા દેવડી ગામમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી પણ પ્રગટાવવામાં આવે છે। આ ઉપરાંત હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે અને તે અંગારા પર ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે। વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવડી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે। જો કે આ દિવસ સુધી કોઈને ઈજાઓ પહોંચી નથી। હોળીને દિવસે આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કાઢવામાં આવે છે। પવનની દિશા દ્વારા આ વર્તારો ગામના વડીલો કાઢે છે। આ વખતે 12 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે અને અમારા ગામને જ આપે આ હોલિકા પરંપરાથી હાલી આવે છે। પછી મોટા લોકો છે એ ઈશાર કરે કે આ હોલિકાનો જે જવાળા છે કઈ બાજુ જાય છે અને એની માટે બધે કારણ કાઢે છે। એટલે હોલિકાનો ધુમાડો છે એ પૂર્વ દિશા દિશનો જાય, બરાબર? એટલે 12 જેવું વરસ અમને દેખાય છે। પછી હોલિકા છે એને ખેંચવી નાખે ને પછી એ દેતવાની માથે દરેક નાના મોટા હોત બધા સાલ્ય છે, પણ એમાં ધગાતા ધગતો નથી, એક એનું માધ્યમ છે। પછી એમાંથી કુંભ કાઢીએ, કુંભ કાઢીએ એ માટે પછી મોટા મોટા માણસો છે એનો અંદાજ કાઢે છે કે આ પાક્યા કે ન પાક્યા, તો એ માટે તારણ કાઢીએ તો બધાનો કેવો એમ છે કે 12 જેવું વરસ લાગે છે, આમ બધાનું કેવું છે। હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે। ત્યારબાદ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે। આ ઉપરાંત હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે। કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે। આ કાચું ધાન જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે। આ વખતે દેવડી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને એવો વર્તારો કરવામાં આવ્યો હતો કે આગામી ચોમાસું 12 રહેશે, એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે। ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે। અને આપણે જે વર્ષોથી જોતા આવ્યા છીએ અને ઘણા સમયથી હોલિકા દહનનું પર્વ ઉજવીએ છીએ, આપણે જે પ્રમાણે જોઈએ છીએ પાછળ હોલિકા દહનનું લગભગ હવે પૂર્ણ થવાને આરે છે અને આના ઉપરથી જે આના પરથી દેતવા નીકળે છે, અમે અલગ અલગ પાડીને દેતવા નીકળે છે, એમાંથી અંગારા જેવા દેતવા આવે છે એના ઉપર ગામના લોકો ચાલ્યા પણ છે, એ તમે જોયું છે અને આપણે જોઈએ છીએ કેટલા વર્ષોથી ચાલ્યું આવે છે। આના વડીલો એવું કહે છે કે પૂર્વ દિશામાં આનો પવન વાય ત્યારે વરસ બહુ સારું થાય છે, મતલબ એ લોકોનું વડીલોનું કહેવાનું છે 12 વરસ એટલે સારું વરસ થાય છે એ લોકોનું કહેવાનું છે। અને આમાંથી પછી એક કુંભ પણ નીકળશે, જે માટલાનો કુંભ હોય એ કુંભમાંથી ઘઉં છે, ચણા છે એવી વસ્તુ નાખી અને એ બફાઈ જાય છે એની નીચે, એ હોલિકા આપણે પ્રગટાવીએ પહેલાં એની નીચે મૂકી દેવામાં આવે છે। હોલિકા દહન નિમિત્તે ટૂંકમાં અમારા વર્ષો જૂની પરંપરા છે કે હોળી દહન કર્યા પછી જે રાતના 3-4 વાગે દેતવા છે તો દેતવાને ટૂંકમાં એનો ગેપ કરે છે, ગેપમાં એ ઉપર દેતવા પાથરે છે અને એની ઉપર ટૂંકમાં ખુલ્લા પગે ચાલવાની પ્રક્રિયા કરે છે। આ વર્ષો જૂની પ્રક્રિયા છે, બરાબર? અત્યાર સુધી આમાં કોઈ પણ વ્યક્તિને ટૂંકમાં પગમાં દાઝવાની પેલું થયું નથી, બરાબર? અને બીજી વસ્તુ કે આ જ્યારે હોળી પ્રગટાવે ત્યારે એના જે ધુવાડા છે તો એ પૂર્વ દિશામાં જાય છે, એટલે કે આ વર્ષે પૂર્વ દિશામાં જાય છે, એટલે કે ટૂંકમાં આગવડીલોના કહેવા મુજબ જે પૂર્વ દિશામાં જે ધુમાડા ગયા છે તો આ વર્ષે વરસાદ ખૂબ સારો રહેશે, મતલબ 12 વરસાદ રહેશે। ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।